નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગ્રામ પંચાયત ચૂંટણી માટેનું સરપંચ કે સભ્ય તરીકે ઉમેદવારી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આ ઉમેદવારી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ગ્રામ પંચાયત ચૂંટણી, જો તમે સરપંચ અથવા તો સભ્ય માટે ઉમેદવારી ફોર્મ ભરવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આપણે આ વિડીયોમાં ઉમેદવારી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો તમે પણ તમારી જાતે જ તમારું ફોર્મ ભરી શકો તે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ઉમેદવારી ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તે પહેલાં મિત્રો, આપને જણાવવાનું કે આપણે અગાઉ ડોક્યુમેન્ટ બાબતે એક વિડીયો બનાવેલ, જેમાં આપણે જણાવેલું કે સરકારી લેણા દેણા એટલે કે પંચાયતના લેણા દેણાનો દાખલો જરૂર પડશે. પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર કરી અને ઉમેદવારનું જે એકરારનામું છે તેમાં એકરાર આવી જાય છે માટે તે દાખલો રજૂ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત મિત્રો, જે પોલીસનો દાખલો માંગવામાં આવતો હતો તે બાબતે પણ ઉમેદવારી પત્રમાં જે એકરારનામું આવે છે તેમાં એકરાર આવી જાય છે તો એકરારથી ચાલી જશે, માટે તે દાખલો પણ રજૂ કરવાનો રહેતો નથી. તો ચાલો હવે આપણે ઉમેદવારી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી મેળવી લઈએ. તો મિત્રો, આપની સામે આ નમૂના 4નું ઉમેદવારી પત્ર આવી ગયું છે. તો હવે આપણે તેમાં વિગતવાર માહિતી જોતા જઈએ. તો આપ જોઈ શકો છો નમૂનો 4 ઉમેદવારી પત્ર. તો મિત્રો, જો તમે ગ્રામ પંચાયતના કોઈ વોર્ડ માટે ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તો અહીંયા તમારે સૌપ્રથમ તમારી ગ્રામ પંચાયતનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી તમારા વોર્ડનો નંબર છે તે અહીંયા લખી દેવાનો રહેશે. અને જો તમે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવતા હોય તો અહીંયા તમારે તમારી ગ્રામ પંચાયતનું નામ લખી દેવાનું રહેશે અને અહીંયા સ્પષ્ટ લખેલ છે કે લાગુ ન પડતું હોય તે છેકી નાખવું. તો જો તમે વોર્ડ માટે ઉમેદવારી નોંધાવતા હોય તો અહીંયા સરપંચની જે વિગત છે ત્યાં છેકી નાખવાનું રહેશે. અને જો તમે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવતા હોય તો અહીંયા ઉપર જે વોર્ડની વિગત છે ત્યાં છેકી નાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, ભાગ નંબર 1 આવી જાય છે. તો ભાગ નંબર 1માં આથી હું, તો અહીંયા તમારે તમારી ગ્રામ પંચાયતનું નામ લખી લેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા વોર્ડ કે મતદાર વિભાગ નંબર, તો અહીંયા તમારે તમારો વોર્ડ કે મતદાર વિભાગ નંબર હોય તે લખી દેવાનો રહેશે. ત્યાર પછી ફરીથી તમારે અહીંયા તમારી ગ્રામ પંચાયતનું નામ લખી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા ઉમેદવારે પોતાનું નામ લખી દેવાનું છે. તો અહીંયા તમારે ઉમેદવારનું આખું નામ લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, પુરુષ ઉમેદવારના કિસ્સામાં અહીંયા પુરુષ ઉમેદવારનું માત્ર નામ લખવાનું રહેશે. તેમના પિતાનું નામ કે ઉંમર અહીંયા લખવાની રહેશે નહીં, માત્ર ઉમેદવારનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો, અહીંયા પિતા અથવા તો માતા, તો અહીંયા ઉમેદવારના પિતા અથવા માતાનું નામ લખી દેવાનું છે. અને ત્યારબાદ ઉમેદવારની અટક લખી દેવાની છે. ત્યાર પછી મિત્રો, સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં જો પરણિત હોય તો આ બોક્સમાં આપણે વિગત ભરવાની રહેશે. તો આટલી વિગતો જો સ્ત્રી ઉમેદવાર હોય અને પરણિત હોય તો અહીંયા વિગત ભરવાની રહેશે. તો આ વિગતમાં આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ ઉમેદવારનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી તે ઉમેદવારના પતિનું નામ લખવાનું છે અને ત્યાર પછી તેની અટક લખી લેવાની રહેશે. ત્યાર પછી ઉમેદવારનું લગ્ન પહેલાંનું નામ, તો ઘણી જગ્યાએ લોકો લગ્ન પછી નામ બદલી દેતા હોય છે, તો લગ્ન પહેલાંનું જે નામ હોય તે લગ્ન પહેલાંનું નામ લખી દેવાનું છે. અને જો બદલ્યું ન હોય અને તેને તે જ હોય તો અહીંયા તે પ્રમાણે નામ લખી લેવાનું છે. ત્યાર પછી જે ઉમેદવાર સ્ત્રી હોય તેના પિતાનું નામ અહીંયા લખી દેવાનું છે. અને ત્યાર પછી જે લગ્ન પહેલાંની જે અટક હોય તે અટક અહીંયા લખી દેવાની રહેશે. તો આ પ્રમાણે સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં જો પરણિત સ્ત્રી હોય તો આટલી વિગતો અહીંયા લખવાની છે અને જો સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં જ તે સ્ત્રી અપરણિત હોય તો અહીંયા આપણે તેની વિગતો દાખલ કરવાની છે. તો અહીંયા વિગતો જોઈ લઈએ
तो मित्रों अहीं उम्मेदवारनुं नाम आपणे लखी देवानुं रहेशे, त्यार पछी तेना पितानुं नाम लखी देवानुं छे, अने त्यार पछी तेनी अटक लखी देवानी छे, अने त्यार बाद तेनुं जे सरनामुं होय ते सरनामुं अहीं लखी देवानुं रहेशे। तो आटली विगतो भरी लीधा पछी आपणे आगळनी विगत शुं भरवानी आवे छे ते पण जोईए। तो मित्रों त्यारबाद अहीं ग्राम पंचायतनुं नाम लखी देवानुं रहेशे। त्यार पछी मित्रों अहीं मतदार यादीनो भाग नंबर, जे वोर्ड वाइज मतदार यादी होय तेमां कया भागमां नाम छे ते अहीं लखी देवानो छे, अने त्यार पछी तेनो अनुक्रम नंबर अहीं लखी देवानो रहेशे। त्यार पछी मित्रों लखायेल छे के हूँ जाहेर करूँ छूँ के हूँ मतदार छूँ अने मारूँ नाम खाली जग्या छे, तो अहीं छे ते आपणे जे दरखास्त करनार व्यक्ति होय ते दरखास्त करनार व्यक्तिनुं नाम लखवानुं रहेशे। त्यार पछी ते दरखास्त करनार व्यक्तिनुं जे वोर्ड के मतदार विभाग होय ते अहीं लखी देवानो रहेशे, अने दरखास्त करनारनो जे भाग नंबर होय ते भाग नंबर अहीं लखी देवानो छे, अने दरखास्त करनारनो अनुक्रम नंबर होय ते अनुक्रम नंबर अहीं लखी देवानो रहेशे। त्यार पछी अहीं तारीख लखी देवानी छे, अने अहीं दरखास्त करनारनी सही करवानी छे। खास मित्रों ध्यान राखजो के अहीं उम्मेदवारे सही करवानी नथी, दरखास्त करनार होय तेनी सही अहीं करवानी रहेशे। त्यार पछी आगळ जोता जईए तो मित्रों भाग नंबर बे छे, तो भाग नंबर बे मां अहीं आपणने जणાવેલ છે કે તાલુકા જિલ્લા પંચાયતના મતદાર વિભાગની ચૂંટણીમાં માન્ય રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો ન હોય ત્યારે ઉપયોગમાં લેવું। તો અહીંયા તમે ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પહેલા જે ફોર્મ આવતું તેમાં આ પ્રમાણે ફોર્મમાં જે ભાગ નંબર બે છે તે આપણને જોવા મળતો હતો, પણ આ વખતે તેને સ્કીપ કરી અને અહીંયા માત્ર સૂચના લખી દેવામાં આવી છે। તો મિત્રો અહીંયા સ્પષ્ટ સૂચના લખેલી છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ભાગ ભરવો જરૂરી ન હોય છાપેલ નથી। તો મિત્રો અગાઉ જે ફોર્મ આવતા હતા તે ફોર્મમાં અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણેનો ભાગ નંબર બે છપાઈને આવતો હતો, પણ આ વખતે તે ભાગ નંબર બે છાપવામાં આવેલો નથી। તો ત્યાર પછી ભાગ નંબર ત્રણ જોઈ શકો છો, તો ભાગ નંબર ત્રણમાં આપણે જોઈ લઈએ કે શું શું વિગતો દાખલ કરવાની આવે છે। તો મિત્રો અહીંયા ભાગ નંબર ત્રણમાં ઉમેદવારે વિગત ભરવાની રહેશે, જેમાં અહીંયા ઉમેદવાર હોય તેની ઉંમર લખવાની રહેશે। ત્યાર પછી આ સેક્શન છે તે લાગુ પડશે નહીં, તો અહીંયા તમારે છેકી નાખવાનું છે અથવા તો લાગુ પડતું નથી તે લખી દેવાનું રહેશે। તો મિત્રો અહીંયા ખમાં આપણે વિગતો ભરવાની રહેશે, જે આગળ છે તે આગળની વિગત લાગુ પડતી નહોતી, પણ અહીંયા ખમાં વિગતો ભરવાની રહેશે, જેમાં અહીંયા હું આ ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું અને મેં પસંદ કરેલા પ્રતીકોનો પસંદગી ક્રમ નીચે પ્રમાણે છે। તો અહીંયા તમે જે પ્રતીકો રાખવા માગતા હોય તે પ્રતીકોના નામ લખી દેવાના છે। તો મુક્ત પ્રતીકમાંથી તમે જે પ્રતીક રાખવા માગતા હોય તેઓના ક્રમશઃ નામ અહીં લખી લેવાના રહેશે, તો તે પ્રમાણે પ્રાયોરિટી આપી અને જે ઉપલબ્ધ હશે તે પ્રતીક તમને ફાળવવામાં આવશે। તો પ્રતીક માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું, તો અહીંયા પ્રતીકોના નામ લખી દેવાના રહેશે। ત્યાર પછી અહીંયા મારા નામની અને મારા પિતા માતા પતિના નામની જોડણી, તો અહીંયા તમે ઉપર જે ફોર્મમાં જે પ્રમાણે નામ લખ્યું છે તે જ પ્રમાણે જોડણી તમારું જે બેલેટ આવશે તે બેલેટમાં આવશે, અને અહીંયા ભાષાનું નામ લખવાનું છે, તો અહીંયા આપણે ગુજરાતી લખી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો મારા ઉત્તમ જાણ અને માન્યતા મુજબ, તો અહીંયા આપણે ગ્રામ પંચાયતનું નામ લખી દેવાનું છે। જો સરપંચ તરીકે ઉમેદવારી કરતા હોય તો અહીંયા સરપંચના હોદ્દા માટેની એ લખેલું રાખવાનું છે અને બાકીની વિગત ચેકી દેવાની છે, અને જો વોર્ડ તરીકે ભરતા હોય તો અહીંયા ગ્રામ પંચાયતનું નામ લખી અને અહીંયા વોર્ડનો જે નંબર હોય તે વોર્ડનો નંબર લખી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે છે કે હું અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગનો સભ્ય છું અને ખાલી જગ્યાએ સક્ષમ અધિકારી દ્વારા આ અર્થે ખાલી જગ્યા તારીખના રોજ કાઢી આપવામાં આવેલ પ્રમાણપત્ર આ સાથે સામેલ કરેલ છે। તો અહીંયા તમે જે દાખલો કઢાવેલો હોય જાતિનો તે કયા અધિકારીએ કાઢી આપેલ છે તે અધિકારીનું નામ અહીંયા લખવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમારા દાખલાની જે તારીખ હોય ઇસ્યુ તારીખ તે ઇસ્યુ તારીખ અહીંયા લખી દેવાની રહેશે। ત્યાર પછી અહીંયા મિત્રો ડેશ કરી દેવાનો રહેશે, અને ત્યારબાદ
તમારે જો એક કરતાં વધુ વોર્ડમાં ઉમેદવારી કરતા હોય તો આ વિગતો ભરવાની આવશે. તો જે ઉમેદવારો એક કરતાં વધુ વોર્ડ માટે ઉમેદવારી કરતા હોય તેઓને આ વિગત ભરવાની આવશે. તો આ ઉમેદવારી ઉપરાંત ખાલી જગ્યા ગ્રામ પંચાયત, તો અહીંયા ગ્રામ પંચાયતનું નામ આવશે. ત્યાર પછી હાલમાં યોજાનારી સામાન્ય પેટા મધ્ય સત્ર જે ચૂંટણી લાગુ પડતી હોય તે રાખવાનું, તે સિવાયનું છેકી નાખવાનું રહેશે. કોઈ પણ બીજા વોર્ડ મતદાર વિભાગ, તો અહીંયા મતદાર વિભાગનો નંબર લખી દેવાનો રહેશે. અથવા તો આ ઉપરાંત અહીંયા ક્રમ નંબર 2 છે કે આ ઉમેદવારી ઉપરાંત ખાલી જગ્યા ગ્રામ પંચાયત, તો અહીંયા ગ્રામ પંચાયતનું નામ આવશે. પછી સામાન્ય પેટા મધ્ય સત્ર ચૂંટણીમાં આ સાથે ખાલી જગ્યા વોર્ડ, તો અહીંયા તમે જે બીજા વોર્ડ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય તો તેની વિગત અહીંયા લખવાની રહેશે અને વોર્ડ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી આગળ જોઈ લઈએ, અહીંયા મિત્રો ઉમેદવારે પોતાની સહી કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈ લઈએ તો ભાગ નંબર 4 છે, તે ભાગ નંબર 4 ચૂંટણી અધિકારીએ ભરવાનું છે. અને ત્યાર પછી ભાગ નંબર 5 પણ, જે ઉમેદવારીપત્ર સ્વીકાર અસ્વીકાર અંગે ચૂંટણી અધિકારીનો નિર્ણય છે, તો તેમાં પણ ઉમેદવારે કંઈ ભરવાનું રહેશે નહીં. તો અહીંયા ચૂંટણી અધિકારીની સહીઓ આવશે અને ત્યાર પછી અહીંયા જે રજૂ કરનાર હોય તેઓને આ ચકાસણી કરી અને આરો સહી કરી અને આ પહોંચ આપશે. તો ત્યાર પછી મિત્રો આપણે ભાગ નંબર 7માં આવી ગયા છીએ. તો ભાગ નંબર 7 એ ઉમેદવારે ભરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ઉમેદવાર ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30 હેઠળના કોઈ ગુનાઓ બદલ અથવા તો સદરહુ અધિનિયમની કલમ 30ની પેટા કલમ 2માં નિર્દિષ્ટ કરેલા અથવા કોઈ કાયદાના ઉલ્લંઘન બદલ, તો આમાંથી જો કોઈ લાગુ પડતું હોય તો હા, નહીતર ના રાખી દેવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો તેના અથવામાં આવેલું છે, ક્રમ નંબર 2 છે કે 2 અથવા તેથી વધુ વર્ષની કેદની સજાપાત્ર કોઈ બીજો ગુનો કે ગુનાઓ બદલ દોષિત ઠરેલ છે કે કેમ. જવાબમાં હા હોય તો ઉમેદવારે નીચેની માહિતી પૂરી પાડવાની રહેશે. જો જવાબ હા હોય તો અહીંયા નીચે આટલી વિગતો લખવાની રહેશે, જેમાં કેસની માહિતી આવશે. તો પ્રથમ માહિતી અહેવાલ નંબર એટલે કે FRI નંબર આવશે. ત્યાર પછી પોલીસ સ્ટેશન, જિલ્લો, રાજ્ય અને તે કેસની વિગત લખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3 છે કે સંબંધિત અધિનિયમોની કલમો અને જે ગુના માટે દોષિત ઠરેલ હોય તે ગુનાનું ટૂંકું વર્ણન, તો જે કંઈ ગુનો કરેલો હોય તે ગુનાની વિગત અહીંયા લખવાની રહેશે. જે કિસ્સામાં જે ઉમેદવારને આ ગુનો કરેલો હોય અને લાગુ પડતું હોય તો તેવા ઉમેદવારે જ આ વિગત ભરવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 4માં છે કે દોષિત ઠર્યાની તારીખ, એટલે કે તે ઉમેદવારને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જો આવો કોઈ ગુનો કર્યો હોય અને દોષિત ઠરાવવામાં આવ્યા હોય તો તેની વિગત અહીંયા લખવાની છે. ત્યાર પછી ક્રમ નંબર 5 છે કે ઉમેદવારને જે કોર્ટે દોષિત ઠરાવ્યા હોય તે કોર્ટનું નામ, તો જે કોર્ટમાં કેસ ચાલેલો હોય અને જે કોર્ટે દોષિત ઠેરવ્યા હોય તે કોર્ટનું નામ અને તેની વિગત અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી આપણે પેજ નંબર 5માં જોઈએ તો ક્રમ નંબર 6 ઉપર છે કે કરેલ સજાની કેદની મુદત અથવા તો દંડની માત્રા જણાવી. જો કોઈ કોર્ટે સજા કરી હોય તો કેટલી સજા કરી છે તો તેની વિગત આવશે અને કોઈ દંડ કર્યો હોય તો અહીંયા દંડની વિગત લખી દેવાની છે. ત્યાર પછી ક્રમ નંબર 7 છે કે જેલમાંથી મુક્ત થયાની તારીખ, જો સજા થઈ હોય અને જેલમાં ગયા હોય તો જેલમાંથી મુક્ત થયા એટલે કે જેલમાંથી છૂટા થયા હોય તે તારીખ અહીંયા લખ. ત્યાર પછી છે ક્રમ નંબર 8 કે ઉપરની ગુના સાબિતીની વિરુદ્ધ અપીલ ફેરવિચારણા માટે કોઈ અરજી ફાઇલ કરેલી હતી કે કેમ. તો જે ગુના માટે દોષિત ઠેરવ્યા હોય તે બાબતે તમે જો ઉપલી કોર્ટમાં અપીલ કરેલી હોય તો તેની વિગત અહીંયા લખવાની રહેશે અને ન કરેલી હોય તો ના લખી દેવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 9 ઉપર છે કે ફાઇલ કરેલી અપીલ ફેરવિચારણા માટેની અરજીની જે નંબર અને તારીખની વિગતો હોય તે અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 10 છે કે જે કોર્ટ સમક્ષ અપીલ ફેરવિચારણા માટેની અરજી ફાઇલ કરેલી હોય તે કોર્ટનું નામ, તો જે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરેલી હોય તે ઉપલી કોર્ટનું નામ અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 11 છે કે સદરહુ અપીલ ફેરવિચારણા માટેની અરજી નિકાલ કરવામાં આવ્યો છે અથવા તો તે અનિર્ણિત છે, કે ફેરવિચારણા માટે જે અરજી કરી
તે નિર્ણય કરી દેવામાં આવ્યો છે કે હજી અનિર્ણિત છે, એટલે કે નિર્ણય બાકી છે, તો તેની વિગત અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 12 છે કે સદરહુ અપીલ કે ફેર વિચારણા માટેની જે અરજી કરી હોય તેનો નિકાલ કરવામાં આવેલો હોય તો અહીંયા નિકાલની તારીખ લખી દેવાની છે. ત્યાર પછી હુકમ પસાર કર્યો હોય તો હુકમનો નંબર અને હુકમનો પ્રકાર છે તે અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા સ્થળ લખી દેવાનું છે અને અહીંયા તારીખ લખી દેવાની રહેશે. અને અહીંયા ઉમેદવારે પોતાની સહી છે તે ખાસ કરીને કરી લેવી, કારણ કે આ એકરારનામું છે જે સોગંદનામાના બદલે આપણે એકરારનામું આપવા બાબતે જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પરિપત્ર થયેલ છે તે અન્વયે એકરારનામામાં સહી હોવી ફરજિયાત છે, તો જ તમારું આ એકરારનામું ગણાય. સહી ન હોય તો તે એકરારનામું ક્યાંથી ગણાય? માટે અહીંયા ઉમેદવારે ખાસ કરી અને ધ્યાન રાખી અને સહી કરી દેવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈ લઈએ તો ભાગ નંબર 8નું એકરારનામું છે, તો અહીંયા જિલ્લાનું નામ આવશે. ત્યાર પછી અહીંયા ખાલી જગ્યા તાલુકાની, તો અહીંયા તાલુકાનું નામ આવશે અને અહીંયા ગ્રામ પંચાયતનું નામ આવશે. ત્યાર પછી હું, તો અહીંયા એકરાર કરનાર એટલે કે ઉમેદવારનું નામ આવશે. તે ખાલી જગ્યાનો પુત્ર, તો અહીંયા ઉમેદવારના પિતાનું નામ આવશે. પુત્ર, પુત્રી કે પત્ની જે લાગુ પડતું હોય, જો પત્ની હોય તો અહીંયા તેના હસબન્ડનું નામ આવશે. ત્યાર પછી તેમની ઉંમર લખી દેવાની છે અને ખાલી જગ્યાનો રહેવાસી, તો અહીંયા સરનામું લખી દેવાનું રહેશે. ઉપર્યુક્ત ચૂંટણીનો ઉમેદવાર, આથી ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે મને સક્ષમ હકુમત ધરાવતી કોર્ટોએ કે અનિર્ણિત કેસોમાં આરોપ ઘડ્યા છે તેમ 2 વર્ષ અથવા તો તેથી વધુ કેદની સજા સાથેના કોઈ શિક્ષાપાત્ર ગુનામાં આરોપી ઠરાવેલ છે કે ઠરાવેલા નથી, જે લાગુ પડતું હોય તે રાખવાનું છે. તે સિવાયનું અહીંયા ચેકી દેવાનું રહેશે કે ઠરાવેલ નથી તો અહીંયા ઠરાવેલ છે તેના ઉપર લીટો મારી દેવાનો રહેશે. તો આ પ્રમાણે જે આખું એકરારનામાની વિગત છે, તો અહીંયા સજા થયેલું હોય તો તે બાબતનું આખું એકરારનામું છે, તો અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા જોતા જઈએ કે એકરાર કરનાર આવા કોઈ ગુના કે આરોપી હોય તો તેણે નીચેની માહિતી પૂરી પાડવી. તો જો આવા કોઈ ગુના કરેલો હોય તો અહીંયા કેસ નંબર એટલે કે FRI નંબર હોય તે લખી દેવાનો રહેશે. ત્યાર પછી પોલીસ સ્ટેશન કયા જિલ્લામાં અને રાજ્ય લખી દેવાનું રહેશે. ત્યાર પછી સંબંધિત અધિનિયમની કલમો અને જે ગુના માટે ઉમેદવાર દોષી ઠરાવવામાં આવ્યો હોય તે ગુનાનું ટૂંકું વર્ણન, તો અહીંયા પણ ગુનાનું ટૂંકું વર્ણન આવશે, પણ મોટાભાગે લાગુ પડતું નથી એટલે ડેશ કરી દેવાનો રહેશે. જે કોર્ટે આરોપ ઘડ્યો હોય તે કોર્ટ, તો અહીંયા કોર્ટનું નામ લખવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર આરોપી હોય તો તેઓને જ આ વિગત ભરવાની આવશે, બાકી તો ડેશ કરી દેવાનો રહેશે. તો આ પ્રમાણે જે આ ગુના અંગેનું છે તે આખું એકરારનામું છે, તેમાં વિગતો ભરી દેવાની રહેશે. અને ત્યાર પછી અહીંયા સ્થળ અને તારીખ લખી દેવાની છે અને ખાસ કરી અને ફરજિયાત અહીંયા જે એકરારનામું કરનારની સહી છે તો અહીંયા ઉમેદવારે પોતાની સહી કરી દેવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈ લઈએ તો ખરાઈ, તો અહીંયા ખરાઈમાં પણ વિગતમાં જોઈ લઈએ તો અહીંયા વર્ષ લખી દેવાનું છે. ખાલી જગ્યા મહિનામાં, તો અહીંયા મહિનાનું નામ લખવાનું છે. ખાલી જગ્યાના રોજ, તો અહીંયા તારીખ લખવાની રહેશે. અને ખાલી જગ્યા ખાતે, તો અહીંયા સ્થળ લખી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા ઉમેદવારે પોતાની સહી કરી દેવાની છે. ત્યાર પછી ભાગ નંબર 9, તો ભાગ નંબર 9માં પણ ઉમેદવારે ભરવાનું છે. તે સ્થાવર જંગમ મિલકત કે બેંકની જે કંઈ સિલક હોય તેની વિગત દર્શાવતું એકરારનામું છે. તો અહીંયા જોઈ શકો છો કે હું અહીં નીચે પ્રમાણે મારી પોતાની, મારા લગ્ન સાથી, આશ્રિતોની અસ્કિયામતો જેવા સ્થાવર જંગમ અને બેંકની સિલક વગેરેની વિગતો આપું છું. તો આ આખું કોષ્ટક આપેલું છે, તેમાં સૌપ્રથમ જે ક છે તેમાં જંગમ મિલકતો હોય, તો જંગમ મિલકતમાં જોઈએ તો સૌપ્રથમ જે આ કોલમ નંબર 3 છે તેમાં પોતાની જે અસ્કિયામતો હોય તેની વિગત લખવાની છે. કોલમ નંબર 4માં લગ્ન સાથેની વિગત, જે કંઈ અસ્કિયામતો તેના નામે હોય તે લખવાની છે. ત્યાર પછી આશ્રિત 1, 2, 3 એ પ્રમાણે જે કંઈ તમે મિલકત ધરાવતા હોય તે જંગમ મિલકતનું વિગત અહીંયા લખવાની છે. તો જંગમ મિલકતમાં અહીંયા બેંકની નાણાકીય સંસ્થાઓ કે બેંકમાં જે કંઈ થાપણો પડી હોય તેની વિગત આવશે. ત્યાર પછી કંપનીના બોન્ડ, ડિબેન્ચર, શેર હોય તો અહીંયા લખવાના રહેશે. ત્યાર પછી NSS, પોસ્ટલ સેવિંગ, LIC પોલિસી વગેરે બીજા નાણાકીય ખાતો, તો પોલિસી વીમા જે કંઈ હોય તેની વિગત અહીંયા લખવાની છે. મોટર વાહનો, બનાવટ વગેરેની વિગતો, તો વાહન જે કંઈ ધરાવતા હોય તેની વિગત અહીંયા લખવાની છે. ત્યાર પછી ક્રમ નંબર
છ ઉપર છે જવેરાત, તો વજન અને મૂલ્યની વિગત, તો કેટલી જવેરાત ધરાવો છો અને તેની કિંમત શું છે તે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી હક દાવા કે વ્યાજના મૂલ્ય જેવી બીજી અસ્કયામતો, તો આ પ્રમાણે જે કંઈ બીજી અસ્કયામત હોય તે અહીંયા લખી દેવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો સ્થાવર મિલકતનું અહીંયા વિગત આવશે. તો સ્થાવર મિલકતમાં ખેતીની જમીન હોય તો અહીંયા તે પ્રમાણે લખી દેવાનું રહેશે અને તેનું ક્ષેત્રફળ લખવાનું રહેશે. ત્યાર પછી બિનખેતીની જમીન હોય તો તે બિનખેતીની જમીનનો જે કંઈ સર્વે નંબર હોય, તેના ક્ષેત્રફળ હોય તે, અને તેની પ્રવર્તમાન બજાર કિંમત પણ અહીંયા લખી દેવાની છે. ત્યાર પછી મકાન જેમાં વાણિજ્યક હોય, રહેણાંક હોય, તો એ તમામ વિગત છે માપ સાઇઝ સાથે અને બજાર કિંમત સાથે અહીંયા લખવાની છે. ત્યાર પછી ઘર હોય, એપાર્ટમેન્ટ હોય વગેરે, તો તેની વિગત આ ક્રમ નંબર 4માં લખવાની છે, અને અન્ય કોઈ મિલકત હોય તો તે અહીંયા ક્રમ નંબર 5માં લખી દેવાની છે. ત્યાર પછી દેણાની વિગત આવશે કે આથી હું નીચે પ્રમાણે જાહેર નાણાકીય સંસ્થાઓમાંથી મારા કરજ દેવાની અને સરકારી લેણાની વિગતો આપું છું. તો અહીંયા જે કંઈ તમે લોન ધિરાણ લીધેલું હોય તે તમામ વિગતો અહીંયા દાખલ કરવાની રહેશે. જેમાં બેંકમાંથી લોન લીધી હોય તો અહીંયા દાખલ કરવાની છે, નાણાકીય સંસ્થાઓમાંથી લોન લીધી હોય તો તેની વિગત અહીંયા લખવાની છે. ત્યાર પછી સરકારી લેણા જેમાં આવકવેરા અને સંપત્તિ સિવાય જે કંઈ બીજા કંઈ વેરા હોય તો તે બાબતે અહીંયા વિગત લખવાની રહેશે. ત્યાર પછી સરચાર્જની વિગત છે તે અહીંયા લખી દેવાની રહેશે. આખે આખું બંને કોલમો આપેલા છે તે પ્રમાણે તમારે આ વિગતો દાખલ કરી દેવાની છે. અને ત્યાર પછી અહીંયા સંપત્તિ વેરો, તો સંપત્તિ વેરાની વિગત અહીંયા આપવાની રહેશે. વેચાણ વેરો હોય તો વેચાણ વેરાની વિગત અહીંયા આપવાની છે, અને મિલકત વેરાની વિગત અહીંયા આપવાની છે. ત્યાર પછી અહીંયા મારી શૈક્ષણિક લાયકાતો નીચે પ્રમાણે છે, તો અહીંયા છે તે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત લખી દેવાની રહેશે. અને શૈક્ષણિક લાયકાત લખી દીધા પછી અહીંયા અરજદારે એકરારનામાની સહી કરી દેવાની રહેશે, અને ત્યાર પછી તેના નીચે ખરાઈમાં પણ સહી કરવાની આવશે, જેમાં અરજદારે અહીંયા વર્ષ લખી દેવાનું છે, ત્યાર પછી મહિનો લખવાનો છે, ત્યાર પછી જે ફોર્મ ભરતા હોય તે તારીખ લખી દેવાની છે, અને અહીંયા સ્થળ લખી દેવાનું છે. ત્યાર પછી અહીંયા ઉમેદવારે પોતાની સહી કરી દેવાની રહેશે. તો આ પ્રમાણે જે ભાગ નંબર 9 છે તે પણ ભરાઈ ગયો છે. અને ત્યાર પછી જે બેઝિક માહિતી આપવાની છે તેમાં ઉમેદવારની આ બેઝિક માહિતી પૂરી પાડવાની રહેશે, જેમાં અહીંયા ઉમેદવારનું નામ સરનામું છે, તો સૌપ્રથમ અહીંયા આખે આખું નામ લખી દેવાનું છે. ત્યાર પછી આખું સરનામું હોય તે સરનામું લખી દેવાનું છે, જેના માટે આખું ક્રમ નંબર 1માં આટલું મોટું બોક્સ આપવામાં આવેલ છે, તો પૂરેપૂરી વિગતો આપવાની છે. ત્યાર પછી ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત, જો અભણ હોય તો અભણ ધોરણ 7 સુધી ભણેલ છે, 10-12 સ્નાતક અનુસ્નાતક જે કંઈ લાયકાત ધરાવતા હોય તે લાયકાત અહીંયા લખી દેવાની છે. ત્યાર પછી ઉમેદવારનો વ્યવસાય ધંધો, તો જે વ્યવસાય કે ધંધો કરતા હોય તેની વિગત અહીંયા લખી દેવાની છે. ત્યાર પછી ઉમેદવારનો વૈવાહિક દરજ્જો, એટલે કે પરણિત છે અપરણિત છે, તો જે કંઈ વિગત હોય તે અહીંયા લખી દેવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈ લઈએ તો ઉમેદવારના બાળકોની સંખ્યા તથા નામ અને જન્મ તારીખ, તો જેટલા પણ બાળકો હોય તે અહીંયા નામ લખવાના છે, ત્યાર પછી તેની સામે તેની જન્મ તારીખ લખી દેવાની છે. તે જ પ્રમાણે જેટલા બાળકો ધરાવતા હોય તેનું નામ જન્મ તારીખ લખી દેવાની છે. ત્યાર પછી ઉમેદવારની વાર્ષિક આવક, તો જે કંઈ વાર્ષિક આવક હોય તે તમારી વાર્ષિક આવક અહીંયા લખી દેવાની રહેશે. અને ક્રમ નંબર 7 છે કે ઉમેદવાર ગરીબી રેખાથી ઉપર નીચે એપીએલ બીપીએલ કયા પ્રકારના છે, તો તેનો પ્રકાર અહીંયા લખી દેવાનો છે. તો આ પ્રમાણે આ વિગતો ભરી અને અહીંયા પણ ઉમેદવારે પોતાની સહી કરી દેવી, જેથી કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે. તો મિત્રો, આ પ્રમાણે આખું ફોર્મ ભરવાનું આવે છે. આ ઉપરાંત આ ફોર્મની સાથે ડિપોઝિટની રકમ તથા અન્ય ડોક્યુમેન્ટ આપણે જે આગળ જોઈ ગયા વિડીયોમાં તે પ્રમાણે જોડવાના આવે છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.